थोड़ी हेलो तो दरेक विद्यार्थी मित्रों सरस मजाना स्क्रीन नी सामे गोठवाई गया छो। आप सर्वने जय श्री कृष्ण। અને હવે ગઈકાલે આપણે જે અભ્યાસ કરતા હતા એ અભ્યાસને આગળ વધારવા માટે આપણે જઈ રહ્યા છીએ ત્યારે કેટલીક બાબતો હું તમને હમણાં કહી દઉં કે જેના કારણોસર તમને ખ્યાલ આવે કે કઈ રીતના કેમ છે તે મહત્વનો મુદ્દો પહેલો ખાસ બધા ધ્યાન રાખજો, વચ્ચે જે 10 એક મિનિટનો ગેપ પડે છે, અમારું સેટઅપ થોડુંક ચાલતું હોય એ પ્રમાણે ગેપ પડતો હોય છે, તો એ જે 10 એક મિનિટનો ગેપ પડે છે એની અંદર તમે વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેજો કે હમણાં જ આ સ્ટાર્ટ કર્યું ત્યારે 10 એમાંથી એક વિદ્યાર્થી છે એ હિન્દી ફિલ્મના ગીતો બતાવતો હતો, તો રીતેશ કરીને છે, અમારે વાલીઓને કેવું અને તમને આમાંથી લીવ કરી દેવા અને વળી પાછું તમારે કાલે રોહિતભાઈએ તમને વાત કરી હતી એ રીતે જો અમે તમને અહીંથી લીવ કરી દેશું તો વળી પાછું જોડાવા માટે તમારે સ્કૂલ પર આવવું પડે અથવા તો ટેકનિકલી ઘણી બધી બાબતોમાંથી પસાર થવું પડે, તો પ્લીઝ મહેરબાની કરીને આપણે આવું કશું જ ન કરીએ અને ભણવા ઉપર ફોકસ કરીએ, એમાં થોડુંક ધ્યાન રાખીએ, એ સૌથી મહત્વનું અને જરૂરી બાબત છે। હું બોલું છું એમાં તમને ખ્યાલ આવી ગયો હશે, તમે બેઠા છો એટલે તમારે અમારી સાથે કોમ્યુનિકેશન રાખવાનું છે, બીજા કોઈની સાથે નહીં। આજુબાજુ તમે ફિલ્મ જોતા હો કે કોઈના ગીતો વાગતા હોય કે એ વગાડવાની કે જરૂરિયાત નથી, અહીંયાથી તમામે તમામ વસ્તુઓ તમે જેમ શેર કરો છો ને બધા જુએ છે, એમ હું બોલું છું એ પણ બધા જોવે છે, એટલે મેં તમને કીધું 10 એમાંથી એ વિદ્યાર્થી હતો એ તરત જ હમણાં ખ્યાલ આવ્યો, બરોબર છે? ખાલી ખોટા તમે બીજા મેસેજ છોડો કે બીજું કંઈ પ્રયત્ન કરો એના કરતાં પ્લીઝ મહેરબાની કરીને ટૂંકો સમય, બોર્ડની એક્ઝામ નજીક છે અને તમે એમાં ધ્યાન આપો એ ખૂબ જરૂરી છે, બરોબર છે? હું કહું એમાં તમને બધાને સમજ પડી ગઈ હશે અને તમે પ્લીઝ એવું નહીં કરશો એવી ખાસ તમને વિનંતી છે, નહીતર અમારી પાસે એક જ ઉપાય છે કે તમને આમાંથી લીવ કરી દેવા, બરોબર? કારણ કે બધાને પોસિબલ નથી કે તમે જે કંઈ હરકતો કરો છો એ સહન કરી લે, તો ઘણી વખત વાલીઓના ઇસ્યુ આવતા હોય, સાહેબ આ રીતના થાય છે આમ થાય છે, તો ટેકનિકલી અમારા તરફથી કોઈ ઇસ્યુ હોય તમે બધા સોલ્વ કરવાના પ્રયત્ન કરીએ છીએ, તો તમે પણ એની અંદર એટલો સહકાર આપો એ ખાસ જરૂરી છે। ઓકે, તો ચાલુ કરીશું આપણે પ્રકરણ નંબર 20મું જે આપણે ચાલતા હતા, ભારતના સામાજિક સમસ્યાઓ અને પડકારો, એની વાત આપણે કરી રહ્યા છીએ। તો મિત્રો, સ્ક્રીન ઉપર જે તમને દેખાઈ રહ્યું છે એમાં તમે ખાસ જોઈ રહ્યા છો, થોડુંક રાઇટિંગની અંદર ને એમ તકલીફ છે એટલે એકાદ બે દિવસમાં એનું સોલ્યુશન થઈ જશે, એટલે વળી પાછું આપણે વ્યવસ્થિત રીતે આપણે કમ્પ્લીટ કરીશું। અને હવે આપણે જે જોવા માટે જઈ રહ્યા છીએ તે પ્રશ્ન નંબર આપણે 5મો અત્યારે લઈ રહ્યા છીએ, લઘુમતી એટલે શું? ગઈકાલે જે જોઈ ગયા હતા એમાં પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ ગયા હતા કે ભાઈ ભારત છે આઝાદી સુધી વિવિધતામાં એકતા જળવાયેલું હતું અને પછી જે છે એ ધીમે 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 કરતું વિવિધ પ્રકારની બાબતો જે છે એની અંદર આપણે અલગ થતા ગયા અને સંપ્રદાયો અને વિવિધ પ્રકારના ફાટાઓ પડતા ગયા, વિવિધ પ્રકારના ફાટાઓ પડતા ગયા અને એમાંથી આપણે સરસ મજાના વિવિધતામાં એકતા સાથે ભારતીય પરિસ્થિતિ મુજબ આગળ વધતા ગયા, અને એટલા માટે અહીંયા આપણને એ બાબતો આપવામાં આવી। અને હવે આપણે જે કરવાના છે એ બીજું જોઈ ગયા, સાંપ્રદાયિકતા એટલે શું? વ્યક્તિ કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે ને એની અંદર માનવું કે અનુસરવું એને આપણે સાંપ્રદાયિકતા કીધું છે। પછીનો સવાલ એવો જોઈ ગયા હતા કે સાંપ્રદાયિક તણાવ ક્યારે ઉત્પન્ન થાય, તો ટૂંકમાં હું તમને રિવિઝન કાલનું કરાવી દઉં કે જ્યારે કોઈ એક ધર્મ કે સંપ્રદાયના જૂથના લોકો બીજા અન્ય ધર્મ કે સંપ્રદાયના જૂથના લોકોને પોતાનો ધર્મ સંપ્રદાય મહાન છે એવી બાબતો કહે અને ઈ એમાંથી જે ઝઘડાઓ ઉત્પન્ન છે તેને કહેવાય સામાજિક તણાવ, અને એ મુદ્દો પણ આપણે ખાસ જોઈ ગયા હતા। બીજી બાબતો એ થઈ કે સાથે સાથે
આપણે એવું પણ જોઈ ગયા કે સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે કયા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ, તો ઘણા બધા પ્રયત્નોનો મુદ્દો જોઈ ગયા. અને પછી લઘુમતી કોને કહેવાય એની એક આછી વાત કરી હતી અને સવાલ પણ મેં તમને દોરાવેલો. તો લઘુમતી એટલે શું? તો સામાન્યતઃ જો વાત કરવામાં આવે તો લઘુમતી એટલે ધર્મ કે ભાષા કે સંપ્રદાયના આધારે, કોઈ પણ પ્રકારના ધર્મ ભાષા કે સંપ્રદાયના આધારે કોઈ એક પ્રદેશની અંદર બહુમતીમાં ન હોય. તમે ખાસ ધ્યાન રાખજો, કોઈ એક પ્રદેશની અંદર બહુમતીની અંદર ન હોય તો એવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. આપણા પેમ્પલેટને ટુકડો કરીને અહીંયા મૂકેલો છે. એકાદ દિવસની અંદર જે ટેકનિકલી રાઇટિંગનો ઇસ્યુ થોડો સોલ્વ થઈ જાય પછી આપણે વળી પાછા એ રીતે લેવા મળશું. અને બીજું કે ભણાવતી વખતે તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવું, ઘણા હજી જો આ 3-4 લોકો તો આમ ચાલતા ચાલતા વિડીયો જોઈ રહ્યા છે, એક જગ્યાએ વ્યવસ્થિત રીતે તમે બેસી અને કમ્પ્લીટ જુઓ તો તમને ભણવાની પણ મજા આવે એવું છે, બરોબર. તો અહીંયા કોઈ પણ દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહ છે એને લઘુમતી કહી શકાય છે. એટલે અડધા કે તેથી ઓછી લોકસમૂહની વસ્તી કીધી છે. બીજી રીતે કહીએ તો લઘુમતીનો ખ્યાલ એ કોઈ પણ ધર્મ ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોતો નથી. રાષ્ટ્રીય સ્તર ઉપર પણ જેમ લઘુમતી છે એમ રાજ્ય સ્તર ઉપર પણ લઘુમતીને સ્થાનિક લઘુમતી કે પ્રાદેશિક લઘુમતીની નોંધ લેવી પડે એ પણ આપણે કાલે જોઈ ગયા. અને માટે રાષ્ટ્રીય સ્તર ઉપર લઘુમતીની જે સંકલ્પના છે એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ કેવી છે? ભિન્ન. ભિન્ન એટલે અલગ છે. તો મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર તમે જુઓ તો હિન્દુ ધર્મ છે એ બહુમતીમાં હોય, એટલે હિન્દુ ધર્મની વસ્તી ઝાઝી હોય છે, અને અન્ય ધર્મ છે એ લઘુમતીમાં હોય છે. હવે અન્ય ધર્મ જે લઘુમતીમાં હોય છે એની જે વાત આપણે કરવાની હોય તો અન્ય ધર્મ લઘુમતીમાં છે એ કઈ રીતના આપણને ખ્યાલ આવી શકે? તો એની પાછળની પરિસ્થિતિ એ થઈ કે અન્ય ધર્મ લઘુમતીમાં છે એ ખબર એમ પડી કે સૌથી વધારે વસ્તી એ હિન્દુ ધર્મની છે, બાકીના બધા લઘુમતીમાં છે. અને હા, એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ભારતમાં સૌથી મોટો લઘુમતી સંપ્રદાય જો હોય તો એ મુસ્લિમ ધર્મ છે, બાકીના ધર્મ છે એના પછીના ક્રમ ઉપર આવે છે. હવે ગુજરાતની વાત કરીએ, એ રીતના તમે પંજાબની વાત કરો તો બહુમતી ને લઘુમતીનો ડિફરન્ટ થઈ જશે. પંજાબમાં તમે જાઓ તો હિન્દુ ધર્મ કે અન્ય ધર્મ એ લઘુમતીમાં આવી જાય અને શીખ ધર્મ છે એ બહુમતીની અંદર આવી જાય. હું બોલું એમાં તમને ખ્યાલ આવે ને, ગઈકાલનું જ આપણે રિવિઝન કરીએ છીએ. જમ્મુ કાશ્મીરમાં જાઓ તો મુસ્લિમ ધર્મ છે એ બહુમતીમાં હોય તો બાકીના અન્ય ધર્મો લઘુમતીમાં હોય છે. એટલે આમ લઘુમતી અને બહુમતી બંને વચ્ચે પ્રાદેશિક અને રાષ્ટ્રીય અલગ અલગ જોવા મળે છે. એટલે અહીંયા મુદ્દો આપણને આપવામાં આવ્યો, એટલે કે જો કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશ કે રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે તે લઘુમતીમાં હોઈ શકે. તો પંજાબમાં શીખ ધર્મ છે બહુમતીમાં છે, પરંતુ રાષ્ટ્રીય લેવલે તે લઘુમતીમાં છે. બીજું કે તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તે રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં થઈ શકે. હવે તમે જમ્મુ કાશ્મીરને લ્યો તો એમાં હિન્દુ ધર્મ છે તે બહુમતીમાં નથી, પણ રાષ્ટ્રીય સ્તરે હિન્દુ ધર્મ બહુમતીમાં છે. એટલે આમ લઘુમતી અને બહુમતી છે ને મિત્રો, એ કોઈ ધર્મના આધારે કે ભાષાના આધારે પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા હોય તેને કહેવામાં આવે છે લઘુમતી. આ મુદ્દો આપણે ક્લિયર કર્યો. અને હવે છઠ્ઠો સવાલ છે કે આવા જે લઘુમતીઓ છે એમના કલ્યાણ અને વિકાસ માટે બંધારણની જોગવાઈઓ જણાવો. તો લઘુમતીઓના કલ્યાણ ને વિકાસ માટે બંધારણની કેટલીક જે જરૂરિયાતો છે, જોગવાઈઓ છે, એ અહીંયા આપણી સામે રજૂ કરી છે. તો સૌથી પહેલા છે લઘુમતીઓના હિતો અને કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી, જ્યાં અંડરલાઈન કરેલી છે એ મુદ્દાઓને તમારે ખાસ મગજમાં રાખવા. કે પહેલું તો સરકારે એ ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો કે કોઈ પણ જગ્યા ઉપર લઘુમતી ધરાવતા સંપ્રદાયો હોય છે એને કોઈ પણ રીતનું નુકસાન ન થાય એટલા માટે થઈ અને લઘુમતી પંચની રચના કરી.
કે જે એનું બધું ધ્યાન રાખશું. બીજા મુદ્દામાં આપણને કીધું છે અહીંયા કે ભાઈ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, નવમા ધોરણની અંદર તમે ભણી ગયા કે ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, કોઈ એક ધર્મ કે એક સંપ્રદાયને મહાન કરવામાં આવ્યો નથી, સર્વ ધર્મ સંભાવ કીધા છે, તમામે તમામ ધર્મ, તમામે તમામ સંપ્રદાય અને તમામે તમામ રાજ્યો છે તે બધા એક સમાન છે એવું ગણાવી શકાય. એટલે અહીંયા ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં લઘુમતીઓને એવો વિશ્વાસ આપવામાં આવે છે કે પોતાનો કોઈ પણ ધર્મ હોય તો એનો પ્રચાર કરવો હોય તો એ પ્રચાર કરી શકે અને પ્રોત્સાહન માટેના પણ પ્રયત્ન કરી શકે છે. ધ્યાન રાખજો, પ્રચાર કરી શકે અને પ્રોત્સાહન માટેના પણ પ્રયત્ન કરી શકે, એ માટેના પ્રયત્ન કર્યા. બીજું કે કાયદો છે એ બળજબરી પૂર્વક ક્યારેય પણ ધર્માંતરણને માન્યતા આપતો નથી. તમારે કયો ધર્મ પાળવો એ તમારા ઉપર છે, તમારે ધર્મનું પરિવર્તન કરવું તો એ વ્યક્તિ સ્વતંત્ર ભારતમાં સ્વતંત્ર છે, બંધારણમાં કહ્યું છે. પણ કાયદામાં એ ઉલ્લેખ કર્યો છે બળજબરી પૂર્વક જો કોઈ વ્યક્તિ ધર્માંતરણ કરાવવામાં આવે તો કાયદો એને મંજૂરી રાખતો નથી. બીજું કે સરકારી સહાય લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. ધર્મને લગતું કોઈ પણ શિક્ષણ એ અહીંયા આપી શકાતું નથી અને એટલા માટે એ મુદ્દો પણ આપણને આપ્યો છે. અમે તમને ભણાવીએ છીએ તો સરકારે નક્કી કરેલો સિલેબસ, સરકારે નક્કી કરેલો અભ્યાસક્રમના દાયરામાં રહી એની જ પરીક્ષાઓ લઈએ અને એની જ પરિસ્થિતિ પ્રમાણે આપણે કાર્ય કરીએ. હું બોલું છું એમાં તમને બધાને ખ્યાલ આવતો હોય એ ખૂબ જરૂરી છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે ધાર્મિક શિક્ષણ ન આપી શકાય પરંતુ વિવિધતામાં એકતા જાળવવા માટે કાર્ય શાળાની શરૂઆત થાય એટલે શરૂઆતમાં આપણે સર્વધર્મ સંભાવની નીતિ સાથે સર્વધર્મની પ્રાર્થનાઓ આપણે વગાડીએ, તમામ તહેવારો આપણે ઉજવીએ. આ શું છે તો કે સમુદાય સંપ્રદાય એક થઈને રહે એ માટેનો પ્રયત્ન છે અને એટલા માટે અહીંયા કોઈ પણ ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક જે સમુદાયો છે તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્ય માટે સંપત્તિ મેળવવાનો કે દેખભાળ રાખવાનો અધિકાર છે. જેમાં આપણે હિન્દુ ધર્મમાં મંદિર બનાવવાનું હોય કે કોઈ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનો હોય તો આપણે દાન મેળવી શકીએ અથવા તો એ માટેના સ્વયંસેવકો હોય તો સેવાઓ કરી શકે, એ પોતાને લગતા ધર્મના તમામ પ્રકારના કાર્યો કરી શકે એ છૂટ છે. એમ લઘુમતીઓને પણ આ બાબતની છૂટ આપવામાં આવી છે. બીજું કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓની પોતાની લિપિ હોય કે ભાષા હોય કે સંસ્કૃતિ હોય તેનું રક્ષણ કરી શકે એ બાબતની પણ કાળજી લેવામાં આવી છે. તો આ મુદ્દો ખાસ તમારે નોંધ રાખવાનો રહ્યો. ત્રીજું, સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈ પણને પ્રવેશ મેળવતો અટકાવી શકાશે નહીં. તો આ એક બાબતનો ખાસ કાળ કે કોઈ પણ વ્યક્તિને તમે પ્રવેશ મેળવતો અટકાવી શકશો નહીં અને દરેકે દરેકને પ્રવેશ આપી શકાય. એટલે શૈક્ષણિક સંસ્થાઓ હોય તો પણ ભલે, મંદિરો હોય તો પણ ભલે, કે કોઈ પણ જગ્યાએ બાગ બગીચા હોય, હોટલો હોય, રેસ્ટોરન્ટો હોય, બધાની અંદર તમામે તમામ વ્યક્તિઓને પ્રવેશ મેળવતા કોઈ અટકાવી શકે નહીં. અને બીજું કીધું કે સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા કે લિપિ જાળવવાનો અને એના માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો ચલાવવાનો અધિકાર છે. એટલે આપણે જેમ હિન્દુ ધર્મની અંદર શૈક્ષણિક સંસ્થાઓ ચલાવીએ છીએ એમ મુસ્લિમ ધર્મ હોય, શીખ ધર્મ હોય તો એની શૈક્ષણિક સંસ્થાઓ એના ધર્મના સ્થળો, એના વિવિધ પ્રકારના તહેવારો બધું ઉજવી શકે અને પોતે વિકાસ કરી શકે એ માટેનો પ્રયત્ન કર્યો છે. અને ભારતીય લઘુમતીના, જો છેલ્લો પોઈન્ટ તમે ખાસ ધ્યાન આપ, ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે એવી સુવિધા રાજ્ય સરકારે કરવાની છે. આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. હેતુલક્ષી સવાલમાં તમને પૂછાતું હોય છે કે ભાઈ લઘુમતીઓના બાળકોને પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં મળે તે જરૂરી છે. તો લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ છે માતૃભાષામાં મળે, જેમ આપણે ગુજરાતી માતૃભાષા બોલતા હોય તે રીતે
કોઈ હિન્દી બોલતું હોય તો માતૃભાષા એની એ રીતે હોય છે. આમ જોવા જાવ તો હિન્દી છે રાષ્ટ્રીય ભાષા છે, પણ કેટલાક પ્રાંતમાં હિન્દી બોલાય છે. રાજસ્થાનમાં જાઓ તો રાજસ્થાની ભાષા એની હોય છે, પંજાબમાં જાઓ તો પંજાબી ભાષા હોય છે. આમ અલગ અલગ ભાષા બોલતા, સાઉથમાં જાઓ તો પેલું કન્નડ, તેલુગુ, મલયાલમ ને એ બધી ભાષા હોય છે, તમિલ ને, બરોબર. આપણે ભણતા ત્યારે આવતું કવિ પંપા, કવિ પોન્ના, કવિ રન્ના આવતું ને. હા બસ જો એક પૂછ્યું એટલે તમને આવડતું હોય એટલે મનોમન હા પાડવાની, ડોકું આમ હલાવવાનું, એટલે મને ખ્યાલ આવે. કારણ કે તમે બધા એના ચહેરાઓ સ્ક્રીન ઉપર સરસ મજાના દેખાય છે એવી સગવડતા પણ સંસ્થાએ કરી આપી છે, બરોબર. એટલે ખાસ બધા નોંધ રાખવી. અને બીજું એ સવાલ તમને પરીક્ષામાં પૂછાય કે લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ છે માતૃભાષામાં મળે એવી વ્યવસ્થા કોણે કરવાની હોય છે? તો એવી વ્યવસ્થા કરવાની હોય છે રાજ્ય સરકારે. કોણે? હા, રાજ્ય સરકાર દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી હોય છે કે જેના કારણોસર એ કામ થઈ શકે. એટલે અહીંયા છઠ્ઠો મુદ્દો છે, છઠ્ઠો ક્વેશ્ચન, લઘુમતીના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ આપણે લેવાના છે. હવે યાદ રાખવાનો એક મુદ્દો સરસ મજાનો તમારી સામે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહેવાય છે? તો માય ડિયર ફ્રેન્ડ, આમ તો ભારતના બંધારણ જ્યારે ઘડાયું ત્યારે અનુસૂચિત જાતિ કોને કહેવાય ને અનુસૂચિત જનજાતિ કોને કહેવાય, એ બે મુદ્દાઓને કમ્પ્લીટલી આપણે જાહેર કરવામાં નથી આવ્યા, એટલે બંધારણમાં એ કીધું નથી. તો બંધારણની અંદર કીધેલું નથી અને એને કઈ રીતના અમલમાં મૂકવો, તો બંધારણમાં સ્પષ્ટ વ્યાખ્યા નથી. પણ એવી ઘટના બને કે અનુસૂચિત જાતિ જનજાતિ કઈ રીતના નક્કી કરવી, તો જે તે રાજ્યના સંબંધિત રાજ્યપાલો છે એ રાજ્યપાલોના કહેવાથી રાષ્ટ્રપતિના આદેશ મુજબના વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એવી તમામ જ્ઞાતિઓ છે, એ જ્ઞાતિઓને લઘુમતીની અંદર લેવામાં આવે છે. બધાનો અમલ કરવાની વાત કરી છે એટલે લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. હવે એક બાબતને આપણે ધ્યાન રાખીએ કે લઘુમતી કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ આ બધી બાબતો છે એ સમાજના ભાગલા પાડવા માટે નથી, બંધારણની અંદર સ્પષ્ટ કીધું છે. શું કીધું? તો બરોબર ધ્યાન રાખજો, મારું કર્સર ફરતું હોય આ જ્યાં એવો આવતો હોય ને ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવું. એટલે એને અહીંયા એવું કીધું કે જ્ઞાતિવાદને કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ થયું છે એમ કહેવાય. કેટલીક જ્ઞાતિઓનું શોષણ થયું હોય, કેટલીક જ્ઞાતિઓનો વિકાસ ન થયો હોય, તો એને અટકાવવા ને તેને દૂર કરવા ને અન્યાયને દૂર કરવા સમાનતા, ભાતૃભાવના એટલે ભાઈચારાની ભાવના કેળવાય એકબીજા વચ્ચે. હા, બેનચારાની પણ ભાવના રહી, આ ધ્યાન રાખું, ખાલી ભાઈચારા નહીં, બેનચારાની પણ ભાવના રહી, હળી મળીને બધા રહીએ. તે એમની સંસ્કૃતિ હોય તો શું સંકુચિતતા દૂર થાય ને એની સંસ્કૃતિનો વિકાસ થાય, સામાજિક આર્થિક શૈક્ષણિક વિકાસ થાય, તે હેતુસર ભારતના બંધારણની અંદર આ મુદ્દો અમલમાં આવ્યો અને વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી. અને આ વિશિષ્ટ જોગવાઈઓની અંદર ટૂંકમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે કહેવામાં આવ્યું છે એની અંદર સાતમો સવાલ છે. જો ફરી વખત કહી દઉં, બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કોઈ પણ પ્રકારના ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ વિશેષ દરજ્જો જે જ્ઞાતિનો વિકાસ નથી થયો, એનો વિકાસ ઓછો થયો છે, સામાજિક રીતે કે શૈક્ષણિક રીતે પછાત છે, એવા લોકોને તૈયાર કરવા માટે થઈ અને સરકારે વિકાસ થાય એનો અને પછાતપણું દૂર થાય એટલા માટે આ મહત્વનો મુદ્દો આપ્યો છે. તો તમારી પાસે પેમ્પલેટ હશે, પેમ્પલેટને ખોલો અને હું તમને કહું એ કરવાનું છે. 20મો પાઠ આપણો શરૂ થાય, ઘણા હજી પેમ્પલેટ ગોતી રહ્યા છે. સામાજિક વિજ્ઞાનનું પેમ્પલેટ 20મા પાઠનું અલગ અલગ ટુકડામાં આ વખતે તમને પેમ્પલેટ આપ્યા છે, એટલે જે ચેપ્ટર ચાલતું હોય એનું પેમ્પલેટ તમારી પાસે રહીને બેસવું, એટલે શું કહેવાય, જ્યારે હું તમને કહું ત્યારે તકલીફ ન પડે. 20મું ચેપ્ટર જે સામાજિક વિજ્ઞાનનું છે એમાં પહેલા પ્રસ્તાવના આપીએ છીએ, પછી પ્રશ્ન નંબર પહેલો આપ્યો છે, પછી પ્રશ્ન નંબર બીજો આપ્યો છે, પછી પ્રશ્ન નંબર ત્રીજો આપ્યો છે.
અને પછી તમને કેટલોક યાદ રાખવાનો આટલો સમજવાનો મુદ્દો આપ્યો છે. જો અંગ્રેજો ભારતની અંદર આવ્યા અને ત્યારે કેટલાક સંપ્રદાયના લોકો છે એ અલગ રહેવા માટે જતા રહ્યા હતા દુર્ગમ જંગલ પહાડી વિસ્તારની અંદર, એવું બધું લખેલું છે. એ મુદ્દાને તમારે વાંચવાનો છે, બરોબર છે? બે ત્રણ મિનિટનો તમારી પાસે સમય છે. એ મુદ્દાને તમારે વાંચવાનો છે. વાંચવાનો એટલા માટે છે કે એ જે મુદ્દો છે એ લઘુમતી અને પછાત વર્ગ અને નબળા વર્ગ એ ત્રણેય અલગ કરવા માટે ખાસ આપ્યો છે. લઘુમતી તો મેં તમને હમણાં ભણાવી દીધું, પણ પછાત અને નબળા વર્ગ શું છે, ક્યાંથી આવ્યા, એનો મુદ્દો જે છે ગઈકાલે મેં વાત કરી, તેમ છતાં આ પોઈન્ટ લઈએ પછી તમને અનુસૂચિત જાતિ જનજાતિમાં વધારે ખ્યાલ આવશે. એટલે તમે અત્યારે એ મુદ્દાને વાંચી જજો. પહેલા જ પાના ઉપર પાઠ 20 શરૂ થાય ત્યાં છે. બે ત્રણ મિનિટનો સમય છે. દરેક વ્યક્તિ મને વાંચતો હોય એવો દેખાવો છે. મારી સ્ક્રીન ઉપર કોઈ પણ વ્યક્તિ આડાવળો થાય, નખરા કરે, દેખાવા ન જોઈએ. આ ખાસ બધાએ નોંધ રહી. ઓકે, 2 મિનિટનો સમય તમારો છે. સ્ટાર્ટ. આ ભાઈ પીળો શર્ટ વાળો ભાઈ, પીળો શર્ટ ટી શર્ટ કઈક પહેર્યું છે. વાંચવામાં ધ્યાન રાખો ભાઈ. ઓકે, વચાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે આ રીતે મને હાથ ઊંચો કરવા, તમારો પોતાનો લાઈવ હાથ આમ ઊંચો કરવાનો છે. ઓકે, બીજા કોઈ ચિહ્ન, બીજું કાંઈ વસ્તુ ને નતર અહીંથી અમે લીવ કરી દઈશું. આ રીતે હાથ બતાવવાનો છે એટલે જોઈ લઈશ. ઓકે, સરસ, વેરી ગુડ. હાથ નીચે મૂકી દો, મોટા ભાગના ને વચાઈ ગયું છે. રેડી? ઓકે, સરસ, થેન્ક યુ. આમ જે કહીએ ને અહીંયાથી એ રીતે તમે કોમ્યુનિકેશન રાખશો ને તો તમને ભણવાની મજા આવશે. અને અમે અહીંયાથી જે કહીએ છીએ ખરેખર તમને સમજાય છે કે કેમ, એનો તમને થોડુંક ખ્યાલ આવશે. રેડી? તમે જેટલો સપોર્ટ કરો ને જેટલો સહકાર આપો ને એટલું ટોટલી સબ્જેક્ટની અંદર તમને ખ્યાલ આવે અને સમજણ વધારે પડશે. રેડી? એટલે આ મુદ્દો ખાસ તમે ધ્યાન રાખો. પછી તમે ખોટા નખરા કરવા ચડો અને અહીંયાથી તમને લીવ કરવા પડે ને બધા એક્શનો લેવા પડે એ ન થાય. સપોઝ એ આપણે ખાસ ધ્યાન રાખીએ. રેડી? ઓકે, તો હવે વળી પાછા સ્ક્રીન ઉપર તમને સરસ મજાનું લખાણ દેખાતું છે. એમાં પ્રશ્ન નંબર 7મો છે, અનુસૂચિત જાતિ કોને કહેવાય છે તે. તો અનુસૂચિત જાતિ કોને કહેવામાં આવે છે એની જો વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એ બે વસ્તુ બંધારણમાં કીધી છે. તો બંધારણની કલમ 341માં સમાવિષ્ટ થયેલી બાબત, આ કર્સર ફરે ત્યાં જરા જુઓ ને, લીટી ખાસ કરેલી હોય છે. મેં
બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. જો કદાચ અક્ષર તમને દેખાતા ન હોય, જો કે ન દેખાતા એવું આમાં પ્રશ્ન જ આજ નથી, પણ આ તો ન દેખાતા હોય તેમ છતાંય તો તમારી પાસે પેમ્પલેટ હોય તો એમાં પણ તમે જોઈ શકો છો. રેડી, એમાં કોઈ વાંધો નથી. એટલે બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ, અનુસૂચિનો મિનિંગ થાય યાદી. શું થાય? યાદી. જે બંધારણ ઘડ્યું છે એમાં જે કલમો લખ્યો એની યાદી હોય છે, એમાં દર્શાવેલી જ્ઞાતિઓને અનુસૂચિત જનજાતિ કહેવામાં આવે છે. અને અનુસૂચિત જનજાતિ 341 રેડી થઈ ગયું. હવે બીજું છે આઠમો સવાલ, અનુસૂચિત જનજાતિ કોને કહેવામાં આવે છે તે. તો અનુસૂચિત જનજાતિનો મિનિંગ એ થાય કે બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણે, આ જુઓ અનુસૂચિત જાતિ છે એ 341ની કલમની અંદર બતાવે, કર્સર પડે ત્યાં તમે જોતા હશો, બરોબર. અને અનુસૂચિત જનજાતિનો જે ક્વેશ્ચન છે એમાં કલમ 342 લેવામાં આવી છે. એટલે કલમ 342 પ્રમાણેની અનુસૂચિ એટલે યાદીમાં સમાવિષ્ટ બાબતોની જાતિને અનુસૂચિત જનજાતિ કહેવાય છે. બેની વ્યાખ્યા સેમ છે, ખાલી તમારે ફેરવવાની કલમ. બંધારણની કલમ 341 આવે તો અનુસૂચિત જાતિ SC કહેવાય, અને 342 આવે તો અનુસૂચિત જનજાતિ શેડ્યુલ ટ્રાઇબર્સ ST જેને ગણી શકાય. એટલે શેડ્યુલ કબર્સ ને શેડ્યુલ ટ્રાઇબર SC અને ST આ બે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કહેવાય છે, બરોબર. મારું જરાક અંગ્રેજી બોલવામાં આમ કેમ થતું હોય તો સંભાળજો પાછા. હા, ઓકે. હા, ઘણા બધા ચહેરાઓ સરસ મજાની સ્માઇલ આપી રહ્યા છે. બસ આવી સ્માઇલ સાથે આપણે અભ્યાસ કરતા રહીશું. હા, હમણાં એક જણાને કૂતરું કવડી ગયું ને, તે ઊભો ઊભો દાંત કાઢતો હતો. એટલે બીજો કેલા કૂતરું કવડી ગયું તો દાંત કાઢે છે કે કૂતરાને ક્યાંય કે મોઢામાં દાંત હતા કવડે, તો ગલી ગલી કરી હોય એવું થયું. હા, એટલે સરસ મજાનું તમે ધ્યાન રાખતા રહેજો. એટલે અહીંયા 342ની કલમ છે જે અનુસૂચિત જાતિ માટે આવે છે, અનુસૂચિત જનજાતિ માટે. એમાં કોનો સમાવેશ કરવો? તો અનુસૂચિત જનજાતિમાં એવા લોકોનો સમાવેશ કરવામાં, હમણાં મેં તમને એક પેરેગ્રાફ વાંચવાનો કીધો હતો, એ પેરેગ્રાફ જે વિદ્યાર્થીઓએ ધ્યાનથી વાંચ્યો હશે એને ખબર હશે કે જે મોટા ભાગે જંગલ ને પહાડી વિસ્તારમાં રહે છે. કેટલાક લોકો જંગલ ને પહાડી વિસ્તારમાં રહેવા વહી ગયા. શા માટે રહેવા ગયા? એ પેલો પેરેગ્રાફ વાંચ્યો હોય તો એને તમને ખ્યાલ હોય. તેમ છતાં હું એક વખત કહી દઉં કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન કેટલીક પ્રજાતિઓ એ વર્તમાન વિસ્તારના પ્રદેશોને છોડી એક ડર અને બીકના કારણે એ જતા રહ્યા. ક્યાં રહેવા? જંગલ, દુર્ગમ વિસ્તાર, પહાડી વિસ્તારમાં. અને એની અંદર એ કાયમિક માટે સ્થિર થતા રહ્યા. એનો આર્થિક રીતે, સામાજિક રીતે, કોઈ પણ રીતે વિકાસ ન થઈ શક્યો. અને એટલે કીધું છે કે જંગલ પહાડી વિસ્તારની અંદર રહેતા જે લોકો છે એનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં થાય. એવો વિશિષ્ટ ભૌગોલિક નિવાસ કરે છે. વિશિષ્ટ ભૌગોલિક નિવાસ એટલે શું? આપણે જેમ સરસ મજાના મકાનો હોય, સ્લેબવાળા ધાબાવાળા મકાનો હોય ને, સરસ મજાની ટુ વ્હીલ ફોર વ્હીલ ગાડીઓ હોય, સરસ આવા મોબાઈલ હોય, સરસ મજાની ઇન્ટરનેટની સુવિધા હોય, તમે જુઓ હું તમે આપણે કેમ બધા સરસ ગોઠવાઈ ગયા છે, બરોબર. તો આપણી પાસે બધી સુવિધાઓ છે અને આ લોકો વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારની અંદર સ્થાન કરે છે, એનો મિનિંગ શું? તો કે વિશિષ્ટનો મિનિંગ એ થાય કે એ લોકો આજે પણ કોઈ જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે, ત્યાં તૂટેલા ફૂટેલા એમના ઘર હોય છે, વ્યવસ્થિત રીતે એનું બાંધકામ નથી હોતું, નોકરી ધંધો ન હોય, શૈક્ષણિક રીતે પછાત હોય છે, આવકની કોઈ વિશિષ્ટ સગવડતા ન હોય, અને એવા બધા સંજોગોની અંદર આવા વ્યક્તિઓ છે એ પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવતા હોય છે. અને દરિયા કિનારે રહેતા હોય તો એ માછીમારી કરીને ગુજરાન ચલાવતા હોય, જંગલમાં રહેતા હોય તો જંગલની કેટલીક પેદાશોને વેચીને પણ એ ગુજરાન ચલાવતા હોય. તો આવી રીતે અલગ અલગ પ્રકારે પોતાની પરિસ્થિતિ મુજબ જિંદગી જીવતા હોય છે.
तो एवा तमाम व्यक्तिओने विशिष्ट भौगोलिक निवास करे छे एवुं कहेवामां आवे छे। बीजू के बीजा करता एना सामाजिक अने सांस्कृतिक जीवन पण अलग धरावे छे। आपणे शरूआतना पहला चेप्टरनी अंदर तमे जोई गया के भाई द्रविड प्रजाति हती, आर्योनी प्रजाति हती, नेग्रिटो प्रजाति हती, हब्सी प्रजा हती, होस्टेलॉइडो प्रजाति हती, डिनारिक प्रजाति हती, हार्मोनाइड प्रजाति हती, नहोती ने? આ બધી કેટલી બધી પ્રજાતિઓને આપણે જોઈ ગયા, એની બોલી પહેરવેશ ને હજુ પણ આજે પણ આપણે સાપુતારા હોય, ડાંગ હોય, આ હવા હોય, આ બધાના જુદા વિસ્તારની જંગલની પ્રજાતિ જોઈએ। બીજું આપણે જાંબુરની વાત કરી હતી આદિવાસી પ્રજાતિની, બરોબર છે, સરસ મજાના આદિવાસી નૃત્યો કરતા હોય છે, એ બધાની બોલી પહેરવેશ આજે પણ કેવો છે, અલગ છે। એટલે આ અલગ સાંસ્કૃતિક જીવન ધરાવે છે અને સામાન્ય લોકો કરતા આર્થિક અને શૈક્ષણિક રીતે આ લોકો પછાત છે। આર્થિક નો મીનિંગ શું થાય? આર્થિક નો મીનિંગ થાય નાણાકીય, બરોબર। આપણે 17મા પાઠમાં જોઈ ગયા આર્થિક નો મીનિંગ થાય નાણાકીય રીતે, પૈસાની રીતે સદ્ધર જે હોય છે તે, રેડી, ઓકે। એટલે આ બાબતો, અને શૈક્ષણિક રીતે પછાત હોય છે। શૈક્ષણિક રીતે પછાત નો મીનિંગ થાય કે ભણતરની દ્રષ્ટિએ આ લોકો પછાત છે। પછાત હોવાના કારણો ત્રણ, પહેલું તો કે ત્યાં સુધી આવવા જવાની સુવિધા નહોતી, એટલે સરકાર છે કે એના તરફથી પહોંચી। બીજું કે આ લોકોને એજ્યુકેશન સાથે બહુ લગાવ નથી, એ ત્યાંની જે સ્થાનિક પ્રવૃત્તિઓ કરતા એમાં જ પોતાના બાળકોને જોડે છે, કારણ કે એની પાસે આવકનું પ્રમાણ ઓછું હોય છે અને ઘર પરિવારનું ગુજરાન ચલાવવા માટે થઈ અને એ લોકોએ ન છૂટકે પોતાના બાળકોને કામ ધંધે મોકલવા પડે છે। 17મા પાઠમાં ગરીબી વાળા પાઠમાં લક્ષણોની અંદર આપણે જોઈ ગયા હતા કે ન છૂટકે એના જે બાળકો છે એને કામ ધંધા ઉપર જવું પડે છે। તો આ રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એ બંને વર્ગના લોકો છે, એને પોતપોતાની રીતે અલગ ધાર્મિક સ્વતંત્રતા, માન્યતાઓ અને સંસ્કૃતિ ધરાવે છે, જેના કારણોસર એનો વિકાસ આજે પણ થઈ શક્યો નથી। તો અહીંયા બાબતો અહીંયા એ થઈ, એટલે અહીંયા આર્થિક અને શૈક્ષણિક રીતે કેવા થઈ જાય છે, પછાત, બરોબર છે। હવે બીજો જે મારે મુદ્દો તમારી સામે લઈને આવવો છે એ છે આ આ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને જે પછાત વર્ગ છે, એ પછાત વર્ગના લોકો જે છે એને કઈ રીતે કેમ કેમ અનુકૂળતા મળે એની વાત આપણને આપી છે। તો અહીંયા આ 9મો સવાલ આપણો છે, બંધારણની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ માટે કરેલી કેટલીક જોગવાઈઓ જણાવો। તમે આ જોઈ શકતા હોય બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ માટે અને કલ્યાણ માટે કરેલી જોગવાઈઓ જણાવો। તો આમ તો બધું ડ્રો કરીને તમને સરસ મજાનું મેં આપ્યું છે, એટલે તમને તરત જ હમણાં ખ્યાલ આવી જશે, પણ એ પહેલા બે બાબતો તમને કહી દઉં। મિત્રો, બંધારણની અંદર જે કોઈ રચના થઈ હોય, જે કંઈ ઘડતર થયું હોય છે, આ બધી જ બાબતો, રચના અને ઘડતર, એ એક લેવલ, એટલે કે જ્યારે બંધારણ ઘડાયું ત્યારે એક લેવલથી બનાવવામાં આવ્યું હોય, એની અંદર હું કે તમે કોઈ પણ જાતનો ફેરફાર કરી ન શકીએ। એટલે પરીક્ષામાં જ્યારે આ કલમોની વાત કરવામાં આવે, આવા સવાલો તમને પૂછાય, ત્યારે એની અંદરનું જે લખાણ છે એ લખાણ તમને જે રીતે આપ્યું છે એ પ્રમાણે એક્ઝેક્ટ તમારે લખવું એ જરૂરી છે। અને થોડું ઘણું આમ તેમ પ્લસ માઇનસ ચાલે, પણ જે આપણે ઇતિહાસના પાઠમાં પોતાની મૌલિકતાથી જે લખીએ છીએ એ આની અંદર થશે નહીં, કારણ કે મૌલિકતામાં આવે નહીં, પહેલામાં આવે તો એ ઘણા પાછી અતિ મૌલિકતામાં લખતા હોય પોતાની જાતે, આ એટલે ધ્યાન રાખવું નથી લખતા। ભાઈ, ગાંધીજીનો જન્મ આશરે ભારતમાં થયો હતો, હવે સાહેબને માર્ક્સ આપવા કે નહીં, એટલે આમાં તમે કોઈ જાતની મૌલિકતા વાપરી શકશો નહીં, બરોબર છે। ઓકે, ચાલો સ્ટાર્ટ કરીશું। તો બંધારણ છે એની કલમની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી, જે નીચે મુજબ આપવામાં આવી છે।
रेडी ओके। हवे जो बंधारणनी कलम 341 मां समावित जाति ने अनुसूचित जाति कीधु अने 342 मां समावित यादीना लोकोनी जाति ने अनुसूचित जनजाति तरीके ओळखवामां आवे एवुं कीधु। तो अनुसूचित जाति अने अनुसूचित जनजाति बे अलग थयुं, पण आ जे सवाल तमने हुं भणावानुं छुं ए सवालमां अनुसूचित जाति पण छे, जो कर्सर फरे त्यां जोता रहेजो, अने अनुसूचित जनजाति पण छे। એની અંદર બે જોગવાઈ મારે તમને ભણાવવાની છે। અ તો ચોરસ બોક્સ કરેલો છે એ સામાન્ય જોગવાઈ છે, અને એના પછી આવશે બ વિશિષ્ટ જોગવાઈ। તો જે સામાન્ય જોગવાઈ છે અને વિશિષ્ટ જોગવાઈઓ છે એ આપણે લેવાના છીએ। રેડી? તો સામાન્ય જોગવાઈ અને વિશિષ્ટ જોગવાઈ કઈ રીતના, કેમ છે, શું છે, એની વાત આપણે કરવાના છે। તો सामान्य जोगवाईनी अंदर वळी पाछा बे प्रकार पड़े छे। एमा पहेलू छे बंधारणीय आर्टिकल 15 मुजब। आर्टिकल एटले बंधारणनी जे कलम होय छे ते, एना 15 मुजब। अने बीजू छे बंधारणनी आर्टिकल 29 मुजब। बराबर छे? आर्टिकल 29 मुजबनी पण वात अहींया आपणे करी छे। तो आ एक बाबतो थई। तो सामान्य जोगवाईनी अंदर केटली कलमो आवशे? बे कलमो। रेडी? ખાદ્યાન સામાન્ય જોગવાઈની અંદર બે કલમો, પહેલું આર્ટિકલ 15, બીજું આર્ટિકલ 29। બેની અંદર પાછા પેટા પ્રકાર પડશે। આર્ટિકલ 15 છે એની અંદર ક અને ખ, બીજું આર્ટિકલ 29 છે એની અંદર પણ ક અને ખ એ બંને તમને જોવા મળશે। રેડી? એટલે મુદ્દો અહીંયા આપણને આપ્યો છે, ક અને ખ બંને। ઓકે, તો કલમ 341 માં અનુસૂચિત જાતિ, કલમ 342 માં અનુસૂચિત જનજાતિ। રેડી થઈ ગયું? ઓકે। સામાન્ય જોગવાઈમાં પહેલું બંધારણની આર્ટિકલ 15 ની અંદર કહેવામાં આવ્યું છે એ મુજબ કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિ, કોઈનું પણ જન્મ સ્થળ કે તેના કોઈ પણ બાબતને કારણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં અને એના ઉપર પ્રતિબંધ મૂકી શકાય નહીં, બધાને સમાન ગણવામાં આવ્યા છે। એટલે પહેલું એવું કીધું કે આર્ટિકલ 15 મુજબ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમના કોઈ પણ પ્રકારની બાબતમાં કોઈ પણ કારણોસર ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકી શકાય છે। બરોબર? જો ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે કોઈ પણ બાબતને કારણે ભેદભાવ કરી શકાતો નથી, અને સરકારે આવું ભેદભાવ કરવા ઉપર શું મૂકી દીધો છે, આ પ્રતિબંધ મૂકી દીધો સરકારે કે કોઈ પણ પ્રકારે તમે ભેદભાવ કરી શકશો નહીં। એટલે પહેલું તો કે પ્રતિબંધ મુકાઈ ગયો છે, બધાને કેવા ગણી લીધા, સમાન। હવે બંધારણમાં આ કહી દીધું અને વધુમાં આની અંદર બે કલમો ઉમેરી, 15 ક અને ખ, એમ બે બાબતો આવે છે। તો એમાં કીધું કે વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિકને આ બાબત હેઠળ ક, કોઈ દુકાનમાં, કોઈ જાહેર રેસ્ટોરાંમાં, કોઈ હોટલોમાં અને જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે, જોજો જોજો જો આ પ્રવેશ ઉપર ગોળ મુદ્દો કર્યો છે, પ્રવેશ મેળવવા અંગે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખી શકાય નહીં, કોઈ પણ શરતો લાગી શકાય નહીં। પહેલું જે કીધું કે ભાઈ કોઈ પણ પ્રકારે દુકાનમાં, જાહેર રેસ્ટોરાંમાં, હોટલોમાં, મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા બાબતે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખી શકે, ટૂંકમાં બધાને એમાં પ્રવેશ આપી શકાય। પહેલું એ પછી બાગ બગીચામાં જવું હોય તો એ ભલે ને, કોઈ જાહેર માર્ગોના સ્થળે જવું હોય તો એ ભલે ને, જાહેર દવાખાનામાં જવું હોય તો જાય, બધાને સમાનતાથી પ્રવેશ મળી શકે। ખ આપણને કીધું એમાં કુવા હોય કે તળાવો હોય, જોજો કુવા હોય, તળાવો હોય, સ્નાન માટેના ઘાટ હોય, રસ્તાઓ હોય, જાય સર્વાંગ એટલે સંપૂર્ણપણ અને અથવા અંશત, અંશત એટલે અમુક ટકા હિસ્સો છે ગવર્મેન્ટનો હોય ને અમુક ટકા ખાનગી ક્ષેત્રનો હોય તો એ અંશત કહેવાય છે। એટલે સર્વાંગ
અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા એટલે કે રાજ્યની મદદથી ચાલતા અને જાહેર જનતા માટે જાહેર જનતા માટે ઉપયોગમાં અર્પણ કરાયેલા સ્થાનોનો ઉપયોગ અંગે કોઈ પણ નાગરિકો ઉપર ભેદભાવ કે ગેરલાયકાત કે જવાબદારી કે નિયંત્રણ અથવા શરતો લાદી શકાય નહીં. કોઈ પણ ગરીબમાં ગરીબ માણસ હોય અને મોલની અંદર ફિલ્મ જોવા માટે જવું છે, ટિકિટના પૈસા આપી ટિકિટ ખરીદે છે, તો એને પ્રવેશ મેળવવા માટે ક્યાંય પણ બંધન નહોતું નથી. એના નિયમોથી આધીન એ તરત પ્રવેશ મેળવવા માટે જઈ શકે. હું બોલું એમાં ખબર પડે છે ને? કારણ કે ગવર્મેન્ટે આ મુદ્દો એ માબતે આપી દીધો મિત્રો કે સમાનતા એ ભારતનું સૌથી પહેલું પ્રાધાન્ય છે. ગેરી એટલે આ મુદ્દો છે. એટલે બંધારણીય આર્ટિકલ 15 ફરી વખત ધ્યાન રાખજો, એમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેના કોઈ પણ બાબતે કોઈ પણ કારણોસર ભેદભાવ કરવા ઉપર પ્રતિબંધ મૂકે છે. અને વધુમાં એવું કીધું કે આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે કોઈ પણ નાગરિકને તો દુકાન, જાહેર રેસ્ટોરાં, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે ભેદભાવ નથી. અને ખ, કુવા હોય, તળાવ હોય, સ્નાન કરવાના ઘાટ હોય, કોઈ રસ્તાઓ હોય, સર્વાંગ અથવા તો અંશતઃ રાજ્ય તરફથી નિભાવવામાં આવતા અને જાહેર જનતાના ઉપયોગમાં લેવામાં આવતા કે અર્પણ કરાયેલા કોઈ પણ સ્થળ છે એની અંગે કોઈ પણ નાગરિક ઉપર કોઈ પણ પ્રકારનો ગેરલાયકાત, જવાબદારી કે નિયંત્રણ કે શરતો મૂકી શકાતી નથી. બધાને કેવા ગણવામાં આવ્યા છે? સમાન ગણવામાં આવ્યા છે અને એક જૂથ ગણવામાં આવ્યા છે. એટલે આ મુદ્દો તમારે ક્લિયર થઈ ગયો. રેડી? આ મુદ્દો ક્લિયર થઈ ગયો. હવે એની સામાન્ય જોગવાઈમાં બીજી છે, એનું નામ છે આર્ટિકલ 29. તો આર્ટિકલ 29માં જણાવ્યા મુજબ એમાં પણ બે ભાગ છે, ક અને ખ. તો ક મુજબ કીધું છે, ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકોને જો વિશિષ્ટ ભાષા હોય, વિશિષ્ટ લિપિ હોય કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હોય તો તેને સાચવવાનો એમને શું રહેશે? અધિકાર. આપણે બીજા પાઠમાં ભણી ગયા, ગુજરાત હોય તો ગુજરાતમાં ગરબા ને ગરબી ને ગુજરાતી ભાષા, એમાં પાછી પ્રાદેશિક ભાષામાં તમે ઉત્તરમાં જાઓ તો એ મહેસાણી ભાષા હોય, ચરોતરી બોલી હોય ને, પટણી બોલી હોય ને, સુરતી બોલી હોય ને, અમદાવાદી બોલી હોય ને, કાઠિયાવાડી બોલી હોય ને, બરોબર? તો આ પ્રાદેશિક ભાષા બોલીઓ છે. રેડી? તો એવી ભાષા પોતાની કે પોતાની લિપિ કે પોતાની સંસ્કૃતિ જાળવી શકે છે, એને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. એટલે જો પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો અધિકાર છે. આ બે ભાઈઓ એક સાથે વિડીયો જોવે છે, જો આ કોઈ છે. હા, તમે પોતપોતાના પર્સનલમાં જુઓ મિત્રો. હા, તમે મારી સ્ક્રીનમાં બધા જ દેખાવ છો. ઓકે, પર્સનલી તમે તમારામાં ધ્યાન આપો. હવે આપણે વળી પાછું ચાલુ કરીશું. એટલે કની અંદર કીધું કે ભારતના પ્રદેશમાં કોઈ પણ ભાગમાં વસતા નાગરિકોની જો વિશિષ્ટ ભાષા લિપિ પોતાની સંસ્કૃતિ હોય તો તે જાળવી શકે છે. અને બીજું કીધું છે ખ, કેવળ ધર્મને આધારે કે ભાષાને આધારે કે તેમના કોઈ પણના આધારે રાજ્ય તરફથી જે તે રાજ્ય સરકાર તરફથી નિભાવવામાં આવતી અથવા તો સરકારે જેમાં રોકાણ કર્યું છે એના નાણાકીય સહયોગથી ચાલતી કોઈ પણ શિક્ષણથી જો કોઈ પણ શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કે પ્રાથમિક હોય, માધ્યમિક હોય, ઉત્તર હોય કે આગળ કોલેજથી કોઈ પણ લેવલની હોય, એ બધામાં નાગરિકોને પ્રવેશ મેળવતો અટકાવી શકાય નહીં. તમામે તમામ શિક્ષણની કોઈ પણ સંસ્થાની અંદર નાગરિકોને પ્રવેશ આપવા માટેની મંજૂરી આપવી પડે, આપવી પડે અને આપવી જ પડે કોઈ પણ પ્રકારે હોય. તો આ બે બાબતો અહીંયા આપણને કીધી, એક તો સમાન અધિકાર રહે છે અને બીજું પ્રવેશ મેળવતો અટકાવી શકાશે નહીં, એ બાબતો આપી છે. એટલે સામાન્ય જોગવાઈમાં આર્ટિકલ 15 અને આર્ટિકલ 29 આપણને આપવામાં આવી છે, જે અહીંયા આપણે અત્યારે પૂર્ણ થયું છે. હવે આજે જે આપણે ચલાવ્યું છે એ
प्रश्न नंबर पांचमो, प्रश्न नंबर छठो, प्रश्न नंबर सातमो, प्रश्न नंबर आठमो अने प्रश्न नंबर नवमो। रेडी? आटला सवालो आपणे क्लियर कर्या, एने तमारे व्यवस्थित रीते वाँची कम्प्लीट करवाना रहेशे। अने खास ध्यान राखजो, ज्यां पण जरूरियात पड़े तो जे दिवसे आपणो लेक्चर सामाजिक विज्ञाननो હોય ઈ દિવસે હું સ્કૂલ ઉપર હોઉં છું તો ત્યારે તમે આવી અને મને મળી જજો, એટલે પ્રોબ્લેમ જે કાંઈ હોય તે સોલ્વ થશે। રેડી? એટલે અહીં સુધી આપણે રાખીએ છીએ। નેક્સ્ટ લેક્ચરની અંદર વળી પાછા આપણે જ્યારે મળીશું ત્યારે ખાસ બાબતોની કાળજી રાખવી મિત્રો। બે ત્રણ મિત્રોએ ભેગા થઈને જોવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે એમાં તમે વાતું કરો છો, અને બીજું કે અમે અહીંથી લીવ કરી શકીએ, તમે એવી કોઈ હરકતો નહીં કરો। પ્લીઝ 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 મહેરબાની કરીને તમે ભણતર ઉપર ધ્યાન રાખજો, ઓકે? આવું અહીંયા પૂછ, અને ખાસ જોડાવ ત્યારે પહેલા તમારું ધોરણ, આજે ત્રણ ચાર જણા એ નહોતું લખ્યું તો અમારે લીવ કરવા પડ્યા હતા, તમે તમારો ધોરણ, તમારો વર્ગ, તમારો હાજરી નંબર અને તમારું નામ હોય એ જ વિદ્યાર્થી આપણી શાળાનો છે એવું અમે માનીએ છીએ અને એને જ રાખીએ છીએ, બાકીનાને લીવ કરીએ છીએ। એટલે ગમે તેવા આલતું ફાલતું નામ કે એવું લખીને તમે જોડાશો તો અહીંથી લીવ કરવામાં આવશે। રેડી? એટલે આ બાબતોની કાળજી રાખવી। તો નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછા મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને નમસ્કાર। ધન્યવાદ।